धोरण नौ गणित प्रकरण एक तीजो भाग। मित्रों आगला वीडियो में आपणे सम्मेय संख्या विषय जोयुं हतुं। सम्मेय संख्या ने थोड़ू पुनरावर्तन करिए तो आ प्रमाणे तो एक संख्या रेखा शून्य एक बे त्रण एम कर आनंद सुधी लई शकाय छे। गया वीडियो में आपणे जोयुं के बे अने त्रणनी वच्चे असंख्य सम्मेय संख्या पण छे अने असम्मेय संख्या पण छे एम शब्द वापरेलो हतो। सम्मेय संख्या तो आपणे लखेली हती, હવે અસમ્ય સંખ્યા કોને કહેવાય, કઈ બાકી રહી જાય છે, અસમ્ય સંખ્યા કેવા પ્રકારની હોય તેને આપણે આ પ્રકરણમાં જોઈએ। તો અસમ્ય સંખ્યાની વ્યાખ્યા કંઈક આ પ્રમાણે છે કે જે સંખ્યાઓ પી છેદમાં ક્યુ સ્વરૂપમાં, પી છેદમાં ક્યુ સ્વરૂપમાં લખી શકાતું હોય તો તે સમય છે, પણ પી છેદમાં ક્યુ સ્વરૂપમાં દર્શાવી શકાય નહીં તેવી સંખ્યાઓને શું નામ આપવાનું છે, અસમ્ય સંખ્યા। અથવા બીજી ભાષામાં કહીએ તો જે સમય સંખ્યા નથી, આ સમય સંખ્યાઓ છે અને સમય સંખ્યા નથી એવી સંખ્યાઓને પણ કોના તરીકે આપણે ઓળખવાનું છે, અસમય સંખ્યા। તો મિત્રો આપણે સમય સંખ્યા અને અસમય સંખ્યાને કેવી રીતે ઓળખી શકીએ, કારણ કે આ જે રકમ મેં લખી છે ત્રણ ભાગ્યા બે દસ ભાગ્યા પાંચ અગિયાર ભાગ્યા ત્રણ એકવીસ ભાગ્યા અગિયાર બરાબર અને બીજી પાઈની કિંમત લખેલી છે, તો અહીંયા તમે જોઈ શકો કે બધી સંખ્યા સરખી જ જેવી દેખાય છે પણ એ બધી જ સમય સંખ્યા નથી। તો પછી આપણે એને કેવી રીતના ઓળખી શકીએ કે આને સમય કહેવાય ને આને સમય ન કહેવાય, તો એક ઉદાહરણ જોઈએ આપણે કે ત્રણ ભાગ્યા બે, તમે સાદો ભાગાકાર કરી શકો કે ત્રણ ભાગ્યા બે, બે એકું બે, એક વધે છે શૂન્ય એટલે દશાંશ ચિહ્ન અને બે પાંચ દસ એટલે કે એનો જવાબ કેટલો મળે છે આપણને, એક પોઈન્ટ પાંચ। મિત્રો ભાગાકાર તમે ઘરે પ્રેક્ટિસ કરી શકો નોટમાં લખીને, દસ ભાગ્યા પાંચનો જવાબ બે મળે છે, અગિયાર ભાગ્યા ત્રણનો જવાબ ત્રણ પોઈન્ટ છ છ છ છ અનંત સુધી મળે છે અને એકવીસના છેદમાં અગિયારનો જવાબ મળે છે એક પોઈન્ટ નેવું 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 બરાબર। અને ત્રીજું એક ઉદાહરણ આપણે જોઈએ કે જે મેં પાઈ માટે લખેલું છે, પાઈનો જવાબ જુઓ ત્રણ પોઈન્ટ ચૌદ પંદર બાણું પાસઠ પાંત્રીસ નેવ્યાસી અગિયાસી બત્રીસ અને આડત્રીસ અનંત સુધી જાય છે, તો આમાં સમય સંખ્યા કોને ગણો? મિત્રો ધ્યાન રાખજો અને આ વિડીયો રિપીટ કરીને ફરી પાછું જોજો કે જે સંખ્યાઓનો ભાગાકાર અટકી જાય છે, દાખલા તરીકે અહીંયા એક પોઈન્ટ પાંચ પછી શેષ શૂન્ય થઈ જાય છે એટલે ભાગાકાર પૂરો થઈ જાય છે, અહીંયા પાંચ ટુ દસ એટલે કે બે આ જવાબ મળે છે અને શેષ શૂન્ય થઈ જાય છે, પણ અહીંયા આ બે રકમ લખી છે એમાં શેષ શૂન્ય થતી નથી પણ આગળ સતત ભાગાકાર ચાલ્યા કરે છે, પણ અહીંયા તમે જોઈ શકો એક પેટર્ન દેખાય છે તમને કે પોઈન્ટ પછી એકનો એક આંકડો, એક આંકડો વારંવાર પુનરાવર્તન થાય છે, જ્યારે ચોથા ઉદાહરણમાં બે આંકડા સતત પુનરાવર્તન થાય છે। તો આ બે માટે શબ્દ આવો લખી શકાય અનંત સુધી જાય છે, પણ રિપીટ થાય છે પુનરાવર્તન થાય છે એટલા માટે કયો શબ્દ વપરાય છે, આવૃત। તો જેનો ભાગાકાર અથવા તો જેની શેષ શૂન્ય થઈ જાય અથવા તો જેનો ભાગાકાર અનંત અને આવૃત મળે એવી તમામ સંખ્યાઓને સમય સંખ્યા તરીકે ઓળખીશું, એના સિવાયની સંખ્યાને આપણે અસમય સંખ્યા તરીકે ઓળખીશું। દાખલા તરીકે ઉદાહરણ લખેલું છે કે ત્રણ પોઈન્ટ આ આંકડા આપણે જોઈ ગયા, તમે આમાં જુઓ કે કોઈ પણ આંકડો પુનરાવર્તન તો થાય છે પણ કોઈ ચોક્કસ પેટર્ન જોવા મળતું નથી, જેમ કે અહીંયા છ છ છ, અહીંયા નેવું નેવું નેવું, અહીંયા આના માટે પણ શબ્દ વાપરી શકાય કે આનો ભાગાકાર પણ અનંત સુધી જાય છે અને એક પણ આંકડો પુનરાવર્તન થતો નથી માટે આવૃતના બદલે કયો શબ્દ લખાશે, અનાવૃત। તો આવી અનંત અને અનાવૃત સંખ્યાઓ જે રહી જાય છે એવી સંખ્યાઓને આપણે કોના તરીકે ઓળખીશું, અસમ્ય સંખ્યા તરીકે। ચલો તો આટલું ક્લિયર તમારા મગજમાં હોવું જોઈએ। હવે જેમ સમય સંખ્યાને આપણે સંખ્યા રેખા પર દર્શાવી શકીએ છીએ તેમ અસમ્ય સંખ્યાને પણ સંખ્યા રેખા પર દર્શાવી શકાય છે, તો આપણે એના માટે પરિકર અને નોટનો ઉપયોગ કરીશું। વિદ્યાર્થી મિત્રો અસમ્ય સંખ્યાને સંખ્યા રેખા પર કેવી રીતે દર્શાવી શકાય તે આપણે જોઈએ। વર્ગમૂળ બે ને આપણે સંખ્યા રેખા પર દર્શાવવાનું છે, તો સૌ પ્રથમ આપણે સંખ્યા રેખા દોરીશું, આ પ્રમાણે કોઈ એક સંખ્યા રેખા આપણે લઈ શકીએ કે જેનું નામ હું એલ આપું છું, ઉગમ બિંદુ તરીકે ઓ લઈએ। હવે અહીંયા વર્ગમૂળ બેને શોધવું હોય તો રફ કામ જમણી બાજુ કરજો કે વર્ગમૂળ બેનો વર્ગ કરવાનો,
तो वर्गमूल बे नो वर्ग केटलो थवानो बे, बे ना बे भाग पाड़ो के जेनो वर्गो नो सरवाळो फरी पाछो बे थाय। याद राखो बे ना एवा बे भाग पाड़ी आपणे के जेना वर्गो नो सरवाळो बे थाय। तो बे ना बदले हूँ एक वत्ता एक लखी सकूँ, तो आ एक नो वर्ग एक ज थवानो ने आ पण एक नो वर्ग एक ज थवानो, एटले एक वत्ता एक केटला थई जाय छे बे। એટલે કે આ જે કૌંસની અંદર સંખ્યા આપણને જે મળે છે એને સંખ્યા રેખા પર બતાવવાની છે। મિત્રો અહીંયા એ બિંદુ આપણે એવું લઈશું કે સંખ્યા રેખા પર ઓ એ બરાબર એક એકમ થાય। મિત્રો એક ક્યાંથી લીધો? આ પહેલો એક એ અહીંયા લીધો છે। એ જ પ્રમાણે એ પર સંખ્યા રેખા એલ ને બિંદુ એ આગળ લંબ રેખા દોરો કે જેની ઊંચાઈ પણ લગભગ એક એકમ જેટલી જ થવી જોઈએ, એવું એક બિંદુ મળે છે જેને નામ આપો બી। તો એ બી એની ઊંચાઈ પણ આપણે એક એકમ લીધી, તો આ બીજો એક એકમ ક્યાંથી લીધો? બીજા નંબરનો લીધો। તો આ પ્રમાણે બંને એક એક એકમ લઈ અને આપણે આગળ કામ કરીશું। કાટકોણ ત્રિકોણ બનાવો, ત્રિકોણનું નામ વંચાય છે ઓ એ બી, કે જેમાં ખૂણો એક એવો છે કાટખૂણો છે। હવે થોડુંક લખીશું આપણે કે આકૃતિમાં બતાવ્યા પ્રમાણે તમે જોઈ શકો ઓ એ બરાબર એક એકમ, એ જ પ્રમાણે એ બી બરાબર પણ એક એકમ લીધું છે આપણે, એક એકમ લઈ કાટકોણ ત્રિકોણ, ત્રિકોણ આકૃતિમાં નામ દેખાય છે જ્યાંથી લખો ત્યાંથી લખી શકાય, આપણે લખીશું ઓ એ બી માં। ચલો આની અંદર કાટકોણ ત્રિકોણ એટલે આપણે પાયથાગોરસનું સૂત્ર યાદ રાખવું પડે। તો પાયથાગોરસનું સૂત્ર શું હતું આપણી પાસે? કે એક બાજુનો વર્ગ વત્તા બીજી બાજુનો વર્ગ બરાબર કર્ણનો વર્ગ। તો એક બાજુ દેખાય છે તમને ઓ એ, એનો વર્ગ કરીશું, વત્તા બીજી બાજુ એટલે એ બી છે એનો વર્ગ કરીશું, બરાબર કર્ણ, જે ત્રાસો હોય તેને કર્ણ તરીકે ઓળખાય છે, કર્ણનો વર્ગ કરીશું, તો કર્ણ તરીકે આપણને દેખાય છે ઓ બી। મિત્રો કિંમત મૂકીએ ઓ એ, તો ઓ એની કિંમત કેટલી લીધી છે આપણે? એક નો વર્ગ। એ બી, એ બીની કિંમત પણ આપણે એક લીધી છે, બરાબર ઓ બી નો વર્ગ। તો એકનો વર્ગ વત્તા એકનો વર્ગ બરાબર કેટલા થવાના? એક વત્તા એક ઓ બી નો વર્ગ, એક વત્તા એક એટલે બે, બરાબર ઓ બી નો વર્ગ। છેવટે લખીશું, ઊંધું લખીશું કે એ ઓ બીના વર્ગનું વર્ગમૂળ શું નીકળે છે? ઓ બી। તો બેનું વર્ગમૂળ નીકળતું નથી એટલા માટે શું લખીશું? વર્ગમૂળમાં બે। તો અહીંયા તમને ઓ બી એટલે કે કર્ણની કિંમત વર્ગમૂળ બે મળે છે, તો અહીંયા આપણે દર્શાવીશું વર્ગમૂળમાં બે। હવે મિત્રો પરિકરનો ઉપયોગ કરવો પડશે, તો પરિકરમાં ઓ બી બરાબર વર્ગમૂળ બે છે એટલી આપણે ત્રિજ્યા લઈ લેવાની છે। આ પ્રમાણે વર્ગમૂળ બે જેટલી ત્રિજ્યા લીધી અને ત્યાંથી સંખ્યા રેખાના છેદે તે પ્રમાણે ચાપ દોરીશું, તો ચાપ મારતા એ ચાપ સંખ્યા રેખાને કોઈ એક બિંદુમાં છેદે છે એ બિંદુનું નામ આપીશું આપણે સી। તો અહીંયા સીને સંગત સંખ્યા કઈ થવાની? વર્ગમૂળમાં બે। તો આ પ્રમાણે સંખ્યા રેખા પર અસમમિત સંખ્યા વર્ગમૂળ બેને તમે દર્શાવી શકો છો। એ જ પ્રમાણે મિત્રો વર્ગમૂળ ત્રણને સંખ્યા રેખા પર દર્શાવવું હોય તો ઝડપથી બતાવું છું કે સંખ્યા રેખા દોરવાની આપણે પહેલાં તો સંખ્યા રેખાને નામ આપીશું એલ, ઉગમ બિંદુ તરીકે ઓ લઈશું, અહીંયા બિંદુ એ લઈશું કે જે એક એકમ છે, એ જ પ્રમાણે બિંદુ એ આગળ લંબ દોરીશું જેની ઊંચાઈ ઓ એ જેટલી જ લઈશું આપણે, બિંદુનું નામ આપીશું બી, ઓ અને બીને જોડો એટલે કાટકોણ ત્રિકોણ બનશે ઓ એ બી। આની કિંમત આપણે અગાઉના દાખલામાં જોઈ છે વર્ગમૂળ બે છે, ફરી પાછું સંખ્યા રેખા પર વર્ગમૂળ બેને આપણે લઈશું,
तो त्रीजु बिंदु मळे छे सी, सी ने संगत छे वर्गमूल बे। हवे अहीं तमे जोई शको के वर्गमूल त्रण दर्शावाना छे, तो वर्गमूल त्रण नो वर्ग बराबर केटला थवाना, त्रण, तो त्रण ना कया भाग पाड़ीशुं आपणे, एक वत्ता एक वत्ता एक, बराबर। पण वर्गमूल त्रण माटे आ न लेता, कारण के एमां मुश्किली पड़शे आपणने। हवे वर्गमूल बे ने एक एकम तरीके लेवानुं छे, तो अहींथी फरी पाछो लम दोरो जेनी ऊंचाई एक एकम जेटली ज लेवानी छे। तो आ पण एक एकम छे ने आ पण एक एकम छे आपणे, तो अहीं चौथो बिंदु क्यों मळे छे तमने, डी। फरी पाछा काटकोण त्रिकोण बनावो ओ अने बिंदु डी ने जोड़ीने, तो अहीं वर्गमूल बे नो वर्ग पायथागोरसना सूत्र प्रमाणे, बराबर, अहीं वर्ग अहीं सुधीनुं अंतर केटलुं छे, वर्गमूल में बे अहीं सुधीनुं गणवानुं छे, तो ઉપરના સૂત્ર પ્રમાણે જોઈએ તો વર્ગમૂળ બે નો વર્ગ વત્તા એક નો વર્ગ બરાબર બે વત્તા એક બરાબર કેટલા થઈ જાય છે, ત્રણ, એટલે ઓડી બરાબર ત્રણ, તો ઓડી નો વર્ગ બરાબર ત્રણ, તો ઓડી બરાબર કેટલા મળવાના, વર્ગમૂળ ત્રણ, એટલે કે આની કિંમત મળે છે વર્ગમૂળમાં ત્રણ। ફરી પાછા પરિકરનો ઉપયોગ કરો, ઓડી જેટલી ત્રિજ્યા લઈ લો, ત્રિજ્યા લઈને चाप मारो के जे संख्या रेखा ने डी पछी कया बिंदु में छेद छे, ई, तो आ प्रमाणे ई ने संगत संख्या कई मळे छे वर्गमूळ में त्रण। तो आ प्रमाणे असममित संख्या ने पण आपणे संख्या रेखा पर दर्शावी शकीए छीए।